પ્રથમ ગાથામાં સમયનું પ્રાભ્રત કહેવાની પ્રતિજ્ઞા, સમયનું પ્રાભ્રત અધિકાર છે શાસ્ત્ર, ત્યાં એ આકાંક્ષા થાય જેને તત્ર તાવત સમય એવ અભિધિયતી, સંસ્કૃતમાં એટલું છે ખુલાસો કે સમય એટલે શું એમ પ્રશ્ન ઉઠાયો. તેથી હવે પેલા સમયને કહે તાવત સમય અભિધિયતી, કારણ કે ઓલો પ્રશ્ન ઉઠા તમે શું કહો છો એ અધરેક સમય અભિધિત. હવે એમ સમયને કહેશું જીવો ચૈત દંશન નાણા થયો પુગલ કંપદે સચિયમ તમ જાણ પર સમય. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિચય જાણવો સ્થિત કર્મ પુદગલ ના પ્રદેશે પર સમય જીવ જાણવો. એ ભલ જીવ શબ્દાર્થ લઈએ પેલો થયો સમજ્યા, જીવ દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિત રહ્યો છે તેને નીચેથી સ્વસમય જાણ. ભગવાન જો આમ લીધું છે ભાષા, ચારિત્ર દર્શન જ્ઞાન નો વિષય જે આત્મા આત્મા એમાં છે એમ ન લીધું. આત્મા આમ ઠરેલો છે અનાદિથી પૂદગલ કર્મ ના પ્રદેશમાં પૈતૃક વિભાવમાં, એમ એને પોતાના આત્માના દર્શન જ્ઞાન ચારિત્રમાં થાય એમ આમ કીધું. નહીતર તો ભૂયથમ દર્શન ને આત્માનો આશ્રય બનાવી આત્માનું ધ્યેય બનાવીને દર્શન પ્રાપ્ત કરે. પણ આ તારી પર્યાય જ્ઞાન ખાય છે હોળી, એને હોળી પર્યાય માં આત્માને થાય કરતા પણ સિદ્ધ કરીને આત્મા પોતે અહીંયા થાપ એમ સિદ્ધ કરે છે. હું કહ્યું સમજાણો કઈ, દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિત રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. અને જે જીવ પૂદગળ કર્મ ના પ્રદેશોમાં, દેખો પૂદગળ કર્મ ના પ્રદેશો એવો શબ્દ લીધો છે, કઈ જળના હૃદકણ માંથી નથી થતો પણ ત્યાં એનું લક્ષ જાય છે ને, એટલે એકલા વિભાવના પરિણામમાં સ્થિત થઈ જાય એ પૂદગળ કર્મ ના પ્રદેશ માંથી છે, ભગવાન આત્માની પર્યાય માંથી નથી. ભગવાન આત્મા એની પર્યાય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની નિર્મળ એમાંથી તે સ્વસમય ને તે આત્માની પર્યાય છે. સમજાણું કાંઈ, પણ ભગવાન આત્મા પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર ની નિર્મળ પર્યાય માં સ્થિત ન થતા આમ પૂદગળ કર્મ ના પરલક્ષી થી શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા પરમા કરે છે, એથી મિથ્યા દર્શન જ્ઞાન ને અવ્રત ના રાગ ના પરિણામ માં સ્થિત થયેલો તેને પર સમય કહેવામાં આવે. અરે સમય સાર પણ હા ભરત ક્ષેત્ર નું પોતે કહે છે ને અમર અચક્ષુ, જેવું અદ્વૈત ચક્ષુ અજોડ ચક્ષુ પાછળ આવે છે ને, અજોડ ચક્ષુ શ્લોક આવે છે ચાર સેકન્ડ, અજોડ ચક્ષુ રહેતા ને પૂરું કરે ને પૂરું જાય એ 245 ઇદમ એકમ જગત અચક્ષુ અક્ષમ યાતિ પૂર્ણતામ છે ને, વિજ્ઞાન ઘનમ આનંદમય અધ્યક્ષતા નયન અક્ષય અદ્વિત અદ્વિત નેત્ર સમાન છે, જો અક્ષયમ અદ્વિત નેત્ર સમાન છે, એકમ એકમ અદ્વિતીય અજોડ શાસ્ત્ર છે, અજોડ એક છે ટીકાકાર છે, અદ્વિત નેત્ર સમાન અક્ષય જગત નું ચક્ષુ છે, દેખો જગત ચક્ષુ છે ને, ઇદમ એકમ જગત ચક્ષુ પૂરું કરે છે તને એ જગત ની આંખ શું છે સમયસાર અદ્વિત અજોડ એક શાસ્ત્ર, એનું વાચ જેને થયું એ જગત ની સાક્ષી છે, જગત ની સાચું આંખ શું છે, દુનિયાનું જુનાર છે ભગવાન આત્મા એમ સમજાણું કઈ, એને પર સમય એ શબ્દાર્થ હવે ટીકામાં એટલું સ્પષ્ટ કરે છે અમરચંદ્રાચાર્ય મહારાજ.
ત્યારે હવે કે સમયના દ્વિવિધપણામાં વસ્તુ એક ને એને બે રીતે કહેવું, એ બે રીતે એમાં ઉત્પત્તિ થવી, એમાં બાધા આવે છે, એમાં દોષ આવે છે, એમાં વિરોધ આવે છે, એ વાત ત્રીજી ગાથામાં કહે છે. યત્ર નિશ્ચયો સમો સવત્ર સુંદરો નો દંડ સહાય તેનું સંવાદિન હોય. નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં વંદન કથાય તત્વમાં. એનો અન્વયાર એકત્વ નિશ્ચય ને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. પ્રત્યેક પદાર્થ પોતાના એકત્વપણા ને પ્રાપ્ત થાય તે લોકમાં સર્વત્ર સ્થાને સુંદર છે. તેથી એકત્વમાં બીજા સાથેની બંધની કથા એટલે કે બંધનો ભાવ, આત્મા તો બંધ કથા શબ્દ છે. એકત્વ આત્મા ને વિશે જળ કર્મ ના બંધ ના સંબંધ નો ભાવ એ વિસંવાદ વિરોધ કરનારી છે. એ કથા વિરોધ કરનારી છે ને ભાવ પણ વિરોધ નામ શોભાદાયક નથી. એક વસ્તુ પરના સંબંધમાં આવે અને એને એ રીતે જાણવી એ શોભાદાયક નથી, એ સુંદર નથી. સુંદર શબ્દ છે ને. એ તત્વ આત્મા પોતાના ભાવમાં આવે એ સુંદર નામ શોભાદાયક ને યથાર છે. એ આત્માને બંધની કથા કર્મના સંબંધમાં આવ્યો અને તેના સંબંધે એમાં વિકાર આદિ થાય એવો બંધ ભાવ એમાં વર્ણવો એ કથા અથવા એ ભાવ વિસંવાદ વિરોધ ઉત્પન્ન કરે છે. વિસંવાદ એટલે વિરોધ ઉત્પન્ન કરે છે. વાસ્તવિક તત્વનું વાસ્તવિક પણ રહેતું નથી.